दोस्तों विटामिन सी आपड़ा बॉडी में क्या स्टोर नहीं थतुं, एटले तमारे डेली बेजिस में मतलब दररोज नू विटामिन सी धरावती वस्तुओं नू सेवन करवुं पड़े फरजियात पड़े, अने जो एवुं ना करो तो तमारा सांधा छे ने ए दिवसे ने दिवसे नबळा पड़ी जाए। सौथी पहेली वात करीए के विटामिन सी छे ए केवा प्रकारनुं विटामिन छे, वोटर सोल्युबल विटामिन, एटले तमारा शरीर में जेटला पण विटामिन सी मतलब जेटली मात्रा में जेटला मिलीग्राम विटामिन सी नी एक दिवस नी अंदर जरूरियात छे, आनाथी વધારે વિટામિન સી તમે તમારા બોડીમાં નાખી દીધું તો એ બધું વિટામિન સી છે એ કિડની છે તમારા શરીરમાંથી પાણી માટે બહાર કાઢી નાખશે। જે વિટામિનની જરૂર નથી એ વિટામિન સી મતલબ જરૂરિયાતથી વધારાનું અને જે જરૂરિયાતવાળું હતું ને એને પણ કાઢી નાખશે। એટલે એક વાતની ધ્યાન રાખજો, વિટામિન સી લેવું જોઈએ પણ શરીરને જેટલી જરૂર હોય ને એટલું જ લેવાનું, વધારે જ તમે નાખશો તો એ શરીરમાંથી બહાર નીકળી જશે, કોઈ ફાયદો નહીં થાય। અને બીજી વસ્તુ, શરીરમાં વિટામિન સી છે ને એ ક્યાંય સ્ટોર નથી થતું, એટલે દરરોજનું તમારે વિટામિન સી લેવું જ પડશે। કેટલા વિટામિન સી ની જરૂર હોય છે આપણા શરીરની અંદર, અમેરિકાના રિપોર્ટ્સમાં તો લખેલું છે કે 70-90 મિલીગ્રામ જેટલું વિટામિન સી તમે તમારા બોડીમાં નાખી શકો એક પુખ્ત વયના વ્યક્તિઓની અંદર વાત કરીએ તો। મહત્વની વસ્તુ એ છે કે વિટામિન સી છે એ મળે છે ક્યાંથી, તમારા આપણે લોકો એવું સમજીએ કે વિટામિન સી ખાટા ફળોની અંદર સૌથી વધારે હોય, આ ખાટા ફળોમાં લીંબુ, મોસંબી, સંતરા અને અનાનસ આ ચાર વિશે આપણે સૌથી વધારે એવો ખ્યાલ હોય છે, મગજમાં એવો ભ્રમ હોય છે કે બસ આ ચાર ફળો ખાઈ લીધા અથવા ચારમાંથી કોઈ એક દિવસમાં એકાદ ફળ ખાઈ લીધું એટલે તમને વિટામિન સી મળી ગયું એટલે હવે વિટામિન સીની જરૂર નથી। પણ આ એક ભ્રમ ભરેલી અને ખોટી વાત છે કે વિટામિન સી આની અંદર વધારે રહેલું છે। કઈ વસ્તુઓની અંદર સૌથી વધારે વિટામિન સી રહેલું છે એ જાણી લો, એટલે તમારા શરીરનું ઓક્સિજન ક્યારેય નહીં ઘટે। કોરોના સમયે લોકોને સૌથી મોટી તકલીફ એ જ પડતી હતી, વિટામિન સી વ્યવસ્થિત મળતું નહોતું એટલે ઓક્સિજનનું લેવલ છે ને એ પણ બેલેન્સ નહોતું રહેતું, અપડાઉન થતું રહેતું હતું, ઘટતું હતું, અને એ કારણ ઘણા બધા મૃત્યુ પણ થયા છે, આવું હું નહીં પણ રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે। હવે સૌથી વધારે વિટામિન સી કઈ વસ્તુમાં રહેલું છે, ગુઆવા કરીને જે ફળ આવે છે ને જમરૂક, આપણે સામાન્ય રીતે એને જામફળ તરીકે ઓળખીએ, 100 ગ્રામ જેટલા જામફળની અંદર તમને 228 મિલીગ્રામ જેટલું વિટામિન સી મળે છે। આની કમ્પેર આપણે લીંબુ સાથે કરીએ ને તો લીંબુની અંદર 100 ગ્રામ લીંબુમાં માત્ર ને માત્ર 55-58 મિલીગ્રામ જેટલું વિટામિન સી મળે, 100 ગ્રામ જેટલા મોસંબીની અંદર માત્ર ને માત્ર 45 મિલીગ્રામ જેટલું વિટામિન સી રહેલું હોય। આપણે લોકો અત્યાર સુધી આ સૌથી મોટી ભૂલ કરતા હતા કે મોસંબી ખાઈને વિટામિન સી મળી જશે, આવું આપણને લાગતું હતું, પણ મોસંબી તમારે બહુ વધારે મતલબ તમે ઘણી બધી મોસંબી ખાવો ને ત્યારે તમને વિટામિન સી પૂરતું મળે, પણ આપણે એમ જ્યારે બીમાર હોઈએ ને ત્યારે આટલું બધું નથી ખાઈ શકતા, એકાદ મોસંબી ખાઈ લઈએ એટલે આપણે સમજી લઈએ કે વિટામિન સી મળી ગયું, પરંતુ ખરેખર તમારે જો વિટામિન સી જોઈએ છે તો લાલ મરચું છે, લીલું મરચું, જમરૂક, પપૈયું આ બધી વસ્તુઓ છે ને વિટામિન સી ભરપૂર ધરાવે છે અને ખાટી પણ નથી। પપૈયું મીઠું છે, આની અંદર 100 ગ્રામ જેટલા પપૈયાની અંદર 61 મિલીગ્રામ જેટલું કે એનાથી થોડું વધારે વિટામિન સી રહેલું છે, જે એક રીતે ખૂબ સારું કહેવાય જે સમયે તમે બીમાર હોવ ને ત્યારે। બીજી વસ્તુ, અનાનસમાં 48 મિલીગ્રામ જેટલું હોય એટલે એ એટલું બધું ઇફેક્ટિવ નથી, હા આ બધા ફળો છે ખૂબ જરૂરી છે શરીર માટે। જે જમરૂક છે તમે 228 મિલીગ્રામ જેટલું વિટામિન સી જેમાં રહેલું છે જમરૂકમાં, જો તમે લોઅર બ્લડ પ્રેશર મતલબ તમારું બ્લડ પ્રેશરને છે કંટ્રોલમાં લાવવા માંગતા હોય, કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં લાવવા માંગો છો તો તમારે જમરૂક જેવા વિટામિન સી ધરાવતા ફળો છે આનું સેવન દિવસે ને દિવસે વધારવું જોઈએ।